सूरत थी महत्वना समाचार। सूरत तंत्र द्वारा विशेष पहल करवामां आवी छे। मास्क न पहेरवा पर हवे दंड नहीं लेवामां आवे। सूरतना मेयर हेमाली बोघावालाए मोटी जाहेरात करी छे। तेमणे जणाव्युं हतुं के सूरतमां मास्क न पहेरनारा पासेथी हवेथी दंड नहीं वसूलाय। पोलीस अने कोर्पोरेशनना कर्मचारीओ हवे दंड वसूलशे नहीं। मेयर हेमाली बोघावालानी जाहेरातथी विवाद उभो थाय तेवी शक्यता छे। मास्क मामले दंड वसूलीनो हाईकोर्टे आदेश कर्यो हतो। वधु माहिती मेळवीए अमारा संवाददाता आनंद पटनी पासेथी। आनंद, अत्यारे ज्यारे सूरतमां सौथी वधु केस छे अने मास्क न पहेरो तो दंड नहीं वसूले तेवी मेयरे जाहेरात करी अने तेमां पण असमंजस ए छे के पोलीसे पहेला जाहेरात करी अने ए ज पोलीस सूरतनी के जे पहेला दंड माटे लोकोने फटकारती पण हती। आ तमाम बातो एकबीजाथी अलग छे। कही शकाय के जे प्रकारे मास्क ने लईने जे प्रकारना विवादो सामे आव्या छे तेमां मेयरे जे जाहेरात करी छे, पहेला पोलीसनी जाहेरात आवी हती अने बंने वच्चे जे छे समयनो विवाद छे अने साथे साथे बंने व्यक्तिओ द्वारा जे जाहेरात करवामां आवी छे। आ ए ज सूरत पोलीसे जे मास्कना नामे लोकोने दंडित तो करती हती साथे साथे एमनी धोलाई पण करती हती। एटले कही शकाय के आ बंने निर्णયો જે છે વિવાદથી પર નથી, કારણ કે એક તરફ હાઈકોર્ટ જ્યારે એવું કહેતી હોય કે માસ્કના નામે દંડ વસૂલ કરવાનો છે, જો વ્યક્તિ માસ્ક નહીં પહેરતો એની પાસે દંડ વસૂલ કરવાનો છે। આ સમગ્ર મામલાને લઈને સુરતની જનતા શું વિચારી રહી છે આપણે એમની સાથે વાત કરીશું। પહેલા પોલીસની જાહેરાત આવે છે કે માસ્કના નામે અમે દંડ નહીં લઈશું, ત્યારબાદ મેયર શ્રી જાહેરાત કરે છે, શું કહેશો આપ આ બંને વાતોને લઈને? આમ તો ગુજરાત સરકારે પ્રજા પાસેથી 180 કરોડ રૂપિયાનો દંડ ઉઘરાવ્યો છે, પણ તે છતાંય હવે સરકારને ક્યાંક થોડુંક ભ્રમજ્ઞાન લાગ્યું છે એવું લાગે છે, અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના મેયર અને પોલીસ તંત્ર એવો નિર્ણય કર્યો છે કે પ્રજા બહુ ત્રસ્ત હતી, પ્રજાની ફરિયાદો મુખ્યમંત્રી સુધી જતી, પ્રદેશ અધ્યક્ષ સુધી જતી કે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે, અને એવા સમયમાં એમના હૃદયમાં ક્યાંક એવું થયું કે ખરેખર પ્રજા દુઃખી છે, આજે માસ્કનો દંડ ઉઘરાવવા જતા એ ઓફિસરોને અધિકારીઓને પ્રજા ભગાવતી હતી, એટલી પ્રજા દુઃખી થઈ ગઈ હતી, એટલે એમને ક્યાંક એવું લાગ્યું કે હવે થોડીક રાહત કરવી પડશે। અને ખૂબ સારી વાત છે કે પ્રજા પાસેથી માસ્કનો દંડ ના ઉઘરાવવામાં આવે, પહેલી વાર સમજાવવામાં આવે તો એ સારી વાત છે, પરંતુ માસ્ક ચોક્કસ બધી પબ્લિકે પહેરવાનું છે, કોરોના ગયો નથી, એટલે આપણા પરિવારની ધ્યાન રાખવી હશે તો આપણે પોતાએ જ રાખવાની છે, અને ખાસ કરીને ગુજરાત આખામાં જ્યાં જ્યાં આટલો જે દંડની વસૂલી થઈ છે તો રાજ્ય સરકાર આ બાબતમાં નિર્ણય કરીને પ્રજાને વધુ રાહત આપે અને રાજ્ય સરકાર પબ્લિક પાસેથી મસ્ત મોટો દંડ ના ઉઘરાવે એવી અપેક્ષા રાખીએ છીએ। કહી શકાય કે જે પ્રકારે અન્ય રાજ્યની અંદર 100 રૂપિયા 200 રૂપિયાનો માસ્કનો દંડ છે, ગુજરાતમાં 1000 રૂપિયા છે, એનાથી હવે રાહત મળશે, પરંતુ વિવાદ નથી લાગતો તમને કે હાઈકોર્ટથી ઉપર જઈને મેયર આ વિવાદ લાવી રહ્યા છે? સનીભાઈ, એસએમસી ને પોલીસ તંત્ર જે નિર્ણય લીધો છે માસ્ક નહીં પહેરવાનો તે ખૂબ જ સારો નિર્ણય છે, પણ આપણી સેફટી ને આપણા પરિવારની સેફટી આપણે ખુદે રાખવાની છે, સાવચેતી ખુદે રાખવાની છે, એટલે આપણે માસ્ક ફરજિયાત પહેરીને બહાર નીકળવું જોઈએ। ફરજિયાત માસ્ક પહેરીને નીકળવું જોઈએ, આપ શું માનો છો? માસ્ક તો ઓલરેડી બધા પહેરે જ છે, ગાઈડલાઈન પ્રમાણે બધા ચાલે જ છે, અને થોડી રાહત આપી છે કે દંડના નામ પર આમ તેમ જે રીતે તંત્ર પોલીસવાળા કે ગમે તેમ ત્રાસ આપતા હતા એ ત્રાસથી થોડું પ્રજાને તકલીફ ઓછી થઈ છે, પણ ઉપરાંત હજુ જે 9 વાગ્યાનું જે લોકડાઉન છે એના પર સરકારે ધ્યાન આપવું જોઈએ, કેમ કે ઘણો બધો મજૂર વર્ગ નાનો વર્ગ બહુ હેરાન થઈ રહ્યો છે, માસ્ક હેરાન થઈ રહ્યા છે, અભી માસ્ક કે લીધે દંડ નહીં લિયા જાયેગા, ક્યા કહેંગે? સરકાર જાગી તો લેકિન બહુત લેટ સે જાગી। સૌપ્રથમ મેં એક ચીજ આપકો એ બતા દેના ચાહતા હું કે આજ જિસ તરીકે સે જિસ પરિસ્થિતિ મેં જિસ વેદના મેં એ જનતા જૂઝ રહી હૈ, કહીં ને કહીં ઉસ વેદના કો ઉસ પીડા કો હમારે મેયર શ્રી યા હમારે યહાં કે પોલીસ તંત્ર કે મહાનિદેશક કમિશનર સાહેબ ને જો હે ઉસકો નોંધ કિયા, ઓર નોંધ કરને કે બાદ જો નિર્ણય લીએ એ કાબિલે તારીફ હૈ, ઓર હમે ભી ઇસમે અપની એક હિસ્સેદારી જતાની ચાહીએ કે માસ્ક કે સાથ ઓર લોગો કો ભી વો કરેં ઓર માસ્ક કે સાથ હી નિકલે। પ્રથમ વખત માસ્ક નહીં પહેરે તો દંડ નહીં આપવામાં આવે, બીજી વખત આપવામાં આવશે, પણ એ કેવી રીતે ઓળખાશે કે આ વ્યક્તિ પહેલી વાર પકડાયો છે કે બીજી વાર પકડાયો છે? એ બરાબર છે, પણ એમાં હું છે કે
चौक्स जे प्रकार कही सकते कि आज निर्णय ले सुरती चौक्स वावी रहा है, परंतु हाईकोर्ट ना जो निर्णय है कि 1000 रुपया मस्क ना दंड वसूल करना जाइने जो मेयर और पुलिस कमिश्नर ना जो आदेश आयो है क्या असमंजस में है, परंतु लोग मस्क पहनी बात तो कर रहा है। सौ महत्व की बात है कि हाईकोर्ट की उपर आदेश कई रीते आप सकते। मिथुन जी जी आभार माहिती आपवा बदल। तो महत्वनी बात ए छे के मास्क नहीं पहेर्यू होय तो दंड थशे के नहीं ए पछीनी बात छे, परंतु तमने कोरोना नक्की थशे। तो पोलिस ने जोईने जे लोको मास्क पहेरी लेता हता ते लोको हवे जरूर जणाय त्यां तमाम जग्याए मास्क पहेरवू जोईए, घर थी बाहर निकळो एटले तरत मास्क पहेरवू जोईए। हवे सूरत मां तो पोलिस दंड नहीं करे, परंतु जो मास्क नहीं पहेरो तो कोरोना चोक्कस लागशे।